અસ્સલામુ અલૈકુમ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો. વિદ્યાર્થીની મિત્રો, આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનોમાં માલિકીના ભંડોળો વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં ઇક્વિટી શેરનો અર્થ તેમજ લાક્ષણિકતા વિશે અભ્યાસ આપણે કર્યો. આજે આપણે પ્રેફરન્સ શેર અને તેનો અર્થ તેમજ લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીશું. જોઈએ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. આગળ આપણે ઇક્વિટી શેરની વ્યાખ્યામાં જોયું કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાના હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવાય. તો ઇક્વિટી શેરમાં શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લો હોય છે. તેના કરતાં પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મેળવવાનો તેમજ મૂડી પરત મેળવવાનો હક હોય છે. તો પ્રેફરન્સ શેરની વ્યાખ્યા છે, જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. એટલે જ્યારે પણ દર વર્ષે નફો થાય તો નફામાંથી સૌથી પહેલાં ડિવિડન્ડ પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવવામાં આવે છે અને તે પણ નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવાય છે. અને જ્યારે કંપનીના વિસર્જનની વાત આવે ત્યારે ઇક્વિટી શેરહોલ્ડર કરતાં પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે. તો આ પ્રકારના શેરને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. તેની લાક્ષણિકતા તેના વ્યાખ્યામાંથી જ મળી જાય છે. પ્રથમ લાક્ષણિકતા છે ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરહોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. પ્રથમ હક એટલે ઇક્વિટી શેરહોલ્ડર કરતાં પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવણી કરવામાં આવે છે અને તે પણ નિશ્ચિત દરે ચૂકવણી થાય છે. જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરને છેલ્લે ડિવિડન્ડની ચૂકવણી થાય છે અને તેનો પણ દર નિશ્ચિત હોતો નથી. ઇક્વિટી શેરહોલ્ડરોને જો પૂરતા પ્રમાણમાં નફો થાય તો જ ડિવિડન્ડ ચૂકવાય છે અને જે પ્રમાણે નક્કી થાય તે પ્રમાણે એટલે કે અનિશ્ચિતપણે ડિવિડન્ડની ચૂકવણી થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. બીજી લાક્ષણિકતા છે મતાધિકાર. પ્રેફરન્સ શેરહોલ્ડરોને માત્ર અને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. અન્ય બાબતો જેમ કે કંપનીની સભામાં સંચાલકોને છૂટવાનો અધિકાર તેમને હોતો નથી. ફક્ત અને ફક્ત તેમના હિત સાથે જોડાયેલી બાબતોમાં જ પ્રેફરન્સ શેરહોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે. ત્રીજી લાક્ષણિકતા છે પસંદગી. કોણ પ્રેફરન્સ શેરની પસંદગી કરે છે? કેવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે છે? તો સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે પ્રેફરન્સ શેરહોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે અને તેને પ્રથમ હક હોય છે ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો. એટલે જોખમનું પ્રમાણ પણ પ્રેફરન્સ શેરમાં ઓછું હોય છે. એટલે જે વ્યક્તિઓ સ્થિર અને નિશ્ચિત આવક મેળવવા ઈચ્છતા હોય તેમજ પોતાની મૂડીની સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. તેથી જ આ પ્રકારના શેરને પસંદગીના શેર કહેવાય છે. ચોથી લાક્ષણિકતા છે બજાર ભાવ. પ્રેફરન્સ શેરની કિંમતમાં વધઘટ થતી જોવા મળતી નથી. આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે, પરંતુ જ્યારે માર્કેટમાં બજારમાં વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ પ્રેફરન્સ શેરની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. અન્યથા પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે. પાંચમી લાક્ષણિકતા છે જોખમનું પ્રમાણ. આપણે આગળ જોઈ ગયા કે પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે તેમજ ડિવિડન્ડ નિશ્ચિત દરે મેળવે છે તેમજ વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પણ પ્રથમ હક હોય છે. આથી ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં પ્રેફરન્સ શેરહોલ્ડરોનું જોખમનું પ્રમાણ ઓછું હોય છે. કારણ કે ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં પહેલાં
પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ પણ ચૂકવાય છે અને વિસર્જન સમયે મૂડી પરત પણ પ્રથમ પ્રેફરન્સ શેરહોલ્ડરોને જ કરવામાં આવે છે, તેથી જોખમનું પ્રમાણ ઓછું હોય છે. છઠ્ઠી લાક્ષણિકતા છે મૂડી પરત. આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા, જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી તો પ્રથમ કરી દેવામાં આવે, જેમ કે બાહ્ય દેવ્ય હોય એટલે કે બહારના લેણદારો જે હોય છે તે લેણદારોને પ્રથમ ચૂકવણી કરવામાં આવે છે. આ ચૂકવણી ક્યાંથી થાય છે? તો ધંધાકીય એકમની એટલે કે કંપનીની મિલકતોનું વેચાણ કરવામાં આવે અને વેચાણમાંથી જે આવકો થાય છે તે આવકમાંથી બાહ્ય દેવા અને જવાબદારીઓની ચૂકવણી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેફરન્સ શેરહોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે અને ત્યારબાદ જો મૂડી બચે તો જ ઇક્વિટી શેરહોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. એટલે મૂડી પરત મેળવવાનો હક ઇક્વિટી શેરહોલ્ડર કરતાં પહેલાં હોય છે. આ થઈ પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ. હવે જોઈશું પ્રેફરન્સ શેરના પ્રકાર. પ્રેફરન્સ શેરના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને બીજો પ્રકાર છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. પ્રથમ પ્રકારમાં જ્યારે 20 વર્ષ થાય તે પહેલાં જ તેને પરત કરી દેવામાં આવે એટલે તેની મુદત 20 વર્ષથી ઓછી હશે અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેમાં 20થી વધુ વર્ષનો સમયગાળો હોય છે. બની શકે કે કંપનીના આયુષ્યકાળ દરમિયાન તેને પરત કરવાના નહીં થાય, તે પ્રમાણે પણ સમયગાળો રાખી શકાય. આગળ જોઈશું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતના મુદ્દામાં પ્રથમ મુદ્દો છે ફરજિયાત. દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. કંપની ધારા મુજબ કોઈ પણ પ્રકારની કંપની હોય તો તેણે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડશે. જ્યારે પ્રેફરન્સ શેર એટલે કે પસંદગીના શેર દરેક કંપની માટે બહાર પાડવા ફરજિયાત નથી. બીજો મુદ્દો છે ડિવિડન્ડનો દર. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા તે મુજબ ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. જે વર્ષે નફો થાય પૂરતા પ્રમાણમાં થાય અને તે નફામાંથી પ્રેફરન્સ શેરહોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી થઈ ગયા બાદ જો નફો વધે તો તેમાંથી ઇક્વિટી શેરહોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. જે વર્ષે નફો વધુ થાય તે વર્ષે વધુ ડિવિડન્ડ ચૂકવાય છે, જે વર્ષે નફો ઓછો થાય તે વર્ષે ઓછું ડિવિડન્ડ ચૂકવાય છે અને જો પ્રમાણમાં નફો એકદમ ઓછો થાય અથવા નફો ન થાય તે વર્ષે ઇક્વિટી શેરહોલ્ડરને કોઈ ડિવિડન્ડ ચૂકવાતું નથી. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. ત્રીજો મુદ્દો છે અધિકાર. ઇક્વિટી શેરહોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો, તેમાં મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે, કારણ કે ઇક્વિટી શેરહોલ્ડરો જ કંપનીના સાચા માલિકો કહેવાય છે. તેથી તેમને કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરોને ફક્ત તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે, અન્ય કોઈ બાબતમાં તેઓ મત આપી શકતા નથી. ચોથો મુદ્દો છે જોખમ. ઇક્વિટી શેરહોલ્ડરોનું જોખમનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે તેમને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. તેમજ જ્યારે વિસર્જન થાય ત્યારે વિસર્જન વખતે કંપનીના દેવા પ્રથમ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ પ્રેફરન્સ શેરહોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે અને ત્યારબાદ જો મૂડી વધે તો જ ઇક્વિટી શેરહોલ્ડરોને તેમની મૂડી પરત કરવામાં આવે છે અને જો ઓછી મૂડી વધે તો તેમને સપ્રમાણ મૂડી પરત કરવામાં આવે છે અથવા તેમને મૂડી પરત મળતી નથી. તેથી ઇક્વિટી શેરહોલ્ડરોને જોખમનું પ્રમાણ વધુ હોય છે, તેની તુલનામાં પ્રેફરન્સ શેરહોલ્ડરોને જોખમનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે પ્રેફરન્સ શેરહોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવાય છે અને વિસર્જન સમયે બાહ્ય દેવા ચૂકવ્યા બાદ પ્રથમ પ્રેફરન્સ શેરહોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. તેથી પ્રેફરન્સ શેરહોલ્ડરોને જોખમનું પ્રમાણ ઓછું હોય છે. પાંચમો મુદ્દો છે રોકાણકારો.
ઇક્વિટી શેરમાં કોણ રોકાણ કરે છે? તો જે વ્યક્તિઓ જોખમ લેવા ઈચ્છતા હોય અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો ઇક્વિટી શેર વધુ પસંદ કરે છે. જ્યારે જે રોકાણકારો નિશ્ચિત આવક મેળવવા ઈચ્છતા હોય અને મૂડીની સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો પ્રેફરન્સ શેર વધુ પસંદ કરે છે. છઠ્ઠો મુદ્દો છે બજાર ભાવ. ઇક્વિટી શેરના બજાર ભાવ વધઘટ થયા કરે છે અને સમય પ્રમાણે તેના ભાવમાં ખૂબ વધારો ઘટાડો થતો હોય તેના દ્વારા ઘણા બધા શેરહોલ્ડર તેમાં સટ્ટો કરતા હોય છે અને તેના દ્વારા તેઓ મૂડી નફો મેળવતા હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે, તેના બજાર ભાવમાં વધઘટ થતી નથી. સિવાય કે બજારમાં જો વ્યાજના દરમાં માળખામાં ફેરફાર થાય તો જ પ્રેફરન્સ શેરની કિંમતમાં વધઘટ થાય. સાતમો મુદ્દો છે મૂડીમાં વૃદ્ધિ. ઇક્વિટી શેરમાં હકના શેર, બોનસ શેર વગેરે મળતા હોવાથી ઇક્વિટી શેરહોલ્ડરોની મૂડીમાં વૃદ્ધિ થઈ શકે છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને હકના શેર કે બોનસના શેર મળતા નથી, તેથી તેમની મૂડીમાં કોઈ વૃદ્ધિ થતી જોવા મળતી નથી. તો આ થયો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. આગળના સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.